गुड मॉर्निंग दोस्तों, केम छो बधा? मजा मने हूँ अमृत लिंबाचिया, आदर्श ट्यूशन क्लास संचालित यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करू छु। मित्रों, आपणे शीखी रह्या छीए धोरण 10 विषय गणित नी अंदर समांतर श्रेणी अने एनु चेप्टर स्वाध्याय 5.2। एनो आजना वीडियो नी अंदर आपणे दाखला नंबर 15 अने 16 नो अभ्यास करवाना छीए। तो तमे सेल्फ पर स्किप कर्या वगर आ वीडियो ने ध्यान थी निहाळो। शुरुआत करिए मित्रों दाखला नंबर 15 थी कि n ना कया मूल्य माटे बे समांतर श्रेणी 63 65 67 અને 3 10 17 ના n માં પદ સમાન થાય। બહુ ઈઝી દાખલો છે, એકદમ ઈઝી છે। આપણને એ દોસ્તો બે સમાંતર શ્રેણી આપી દેવામાં આવી છે। પ્રથમ સમાંતર શ્રેણી આપણને 63 65 67 આપેલી છે, બીજી સમાંતર શ્રેણી આપણને આપેલી છે 3 10 17 આપેલી છે, અને આપણે શોધવાનું છે કે આ બંને શ્રેણીના અંદર કયા મૂલ્ય માટે n નું કયું મૂલ્ય મળે કે જેથી બંને પદ સમાન થાય। તો તમારે સૌથી પહેલા અહીંયા આ જે પ્રથમ શ્રેણી છે n નું an નું પદ શોધી નાખવાનું અને બીજી શ્રેણી નું an નું પદ તમારે શોધી દેવાનું છે। બંને સમાન બતાવવાના છે એટલે બંનેને સમાન બતાવશું એટલે તરત જ તમને જવાબ મળી જશે। શરૂઆત કરીએ મિત્રો પ્રથમ શ્રેણી માટે। આપણે તો પ્રથમ શ્રેણી આપણને આપેલી છે 63 65 67। હવે આની અંદર આપણે a તો 63 આવશે મિત્રો, d સામાન્ય તફાવત તો 65 ઓછા 63 એટલે 2 આવશે, બરોબર। હવે an નું સૂત્ર મૂકીશું મિત્રો, an બરાબર a પ્લસ n માઇનસ 1 d। મિત્રો a ની કિંમત આપણને 63 આપેલી છે, n આપણને આપેલું નથી ઓછા 1, અને d ની કિંમત આપણને 2 મળી। તો 63 પ્લસ n નો આ બંને જોડે આપણે ગુણાકાર કરીશું એટલે n નો 2 જોડે ગુણાકાર કરીશું એટલે 2n થશે, માઇનસ 1 નો પણ 2 જોડે ગુણાકાર કરીશું એટલે માઇનસ 2 થશે। હજુ આગળ આપણે સાદુરૂપ આપીએ તો 63 માઇનસ 2, અહીંયા n ની બાદબાકી નહીં થાય, 63 અને માઇનસ 2 તો 63 માંથી 2 જશે તો 61, એટલે 61 પ્લસ 2n આ આપણને પ્રથમ શ્રેણી માટે મળી ગયું। હવે બીજી શ્રેણી આપણને આપેલી છે, બીજી શ્રેણી 3 10 17 તો આ શ્રેણીની અંદર આપણે a અને d શોધી નાખીએ મિત્રો। તો ચાલો a બરાબર 3 અને d બરાબર 10 ઓછા 3 એટલે 7। હવે આનું પણ an નું પદ મેળવી લઈએ, an બરાબર a વત્તા n માઇનસ 1 d, ઓકે। હવે a ની કિંમત તો 3, n આપણે શોધવાનું છે ઓછા 1, અને d ની કિંમત 7। દોસ્તો આગળ જેમ જ 3 આ 7 નો આપણે બંને જોડે ગુણાકાર કરી દઈએ એટલે 7n ઓછા 7 એકુ 7। સાદુરૂપ આપી દઈએ તો 3 અને માઇનસ 7 તો 7 માંથી 3 બાદ થશે એટલે માઇનસ 4 પ્લસ 7n આ બીજી શ્રેણીનું an નું પદ આપણને મળે। હવે આપણને એવું કીધું છે કે બંને પદ n માં પદ સમાન થાય, તો એનો મતલબ કે આ પદ અને આ પદ સમાન થશે, તો એ બંનેને આપણે કમ્પેર કરીશું। તો બંને શ્રેણીના n માં પદ સમાન થાય એટલા માટે બંનેને કમ્પેર કરીએ એટલે 61 વત્તા 2n બરાબર માઇનસ 4 વત્તા 7n। દોસ્તો હવે શું કરવાનું આપણે, તો અંક અંક જોડે લઈ દઈએ તો માઇનસ 4 જે છે આ બાજુ લઈ દઈશું એટલે કે 61 પ્લસ 4 સામે 7n આપણને આપેલા છે, પ્લસ 2n આપણે પાછળ લઈ જઈએ એટલે માઇનસ 2n, 61 પ્લસ 4 તો 65, 7n ઓછા 2n એટલે 5n થશે મિત્રો। હવે આપણે n નું મૂલ્ય શોધવાનું છે તો 5 છેદમાં લઈ જઈશું
તો n બરાબર 65 ના છેદમાં 5 13 પંચા 65 માટે n બરાબર 13 આમ દોસ્તો આપણને n મળી ગયો હવે આપણો જવાબ પૂરો કે 13 માં n ના કયા મૂલ્ય માટે તો n બરાબર 13 માટે આ બંને શ્રેણીના પદ સમાન થશે n માં પદ 13 માં પદ બંનેના સમાન થશે ઓકે ખ્યાલ આવી ગયો એકદમ છે ને ઈઝી દાખલો હવે આપણે દાખલા નંબર 16 નો અભ્યાસ કરીશું ચાલો મિત્રો હવે દાખલા નંબર 16 નો અભ્યાસ કરીએ 16 માં દાખલાની રકમ પહેલા વાંચી લઈએ આપણે એવી સમાંતર શ્રેણી શોધો એટલે પહેલા તો આપણે સમાંતર શ્રેણી શોધવાની છે કેવી સમાંતર શ્રેણી શોધવાની છે કે જેનું ત્રીજું પદ 16 હોય અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય આટલી માહિતી આપણને આપેલી છે જો બરોબર ધ્યાન રાખજો ત્રીજું પદ આપણને 16 કીધેલું છે એનો મતલબ કે A3 બરાબર આપણને 16 આપેલું છે આ એક માહિતી આનો આપણે પાછળથી ઉપયોગ કરીશું પછી કીધું છે સાતમું પદ તેના પાંચમા પદથી 12 વધુ હોય તો સાતમા પદને આપણે દોસ્તો A7 લખી શકીએ બરાબર પાંચમા પદ એટલે A5 એનાથી 12 વધુ એટલે +12 સાતમું પદ એ પાંચમા પદ કરતા 12 વધુ છે આને આપણે ગાણિતિક સ્વરૂપમાં લખી મિત્રો સાતમું પદ તો A7 બરાબર પાંચમા પદથી 12 વધુ હોય તો પાંચમું પદ અને એમાં 12 પ્લસ કર્યા ઓછું હોય તો માઇનસ કરવાનું હવે આ જે આપણને મળ્યું એની અંદર આપણે કિંમતો મૂકીએ કે A7 તો A7 નો મતલબ થાય A+6D ઓકે અહીંયા A5 તો A5 નો મતલબ થાય A+4D જે તમે જાણો છો આગળના વિડિયોમાં તમને સમજાયું છે +12 A7 એટલે સાતમા પદનું સૂત્ર મૂક્યું આપણે A+16D પાંચમા પદનું સૂત્ર મૂક્યું A+4D અને +12 હવે આપણે A+4D ને બરાબરની આ તરફ લાવી દઈએ મિત્રો તો A+6D માઇનસ A માઇનસ 4D બરાબર 12 અહીંયા +A અને માઇનસ A ઉડી જશે મિત્રો +6D માઇનસ 4D એનું સાદું રૂપ આપીશું તો 2D થશે દોસ્તો 6 માંથી 4 બાદ થશે એટલે 2 રહેશે સામે 12 હવે આપણે D શોધવાનું છે તો આ 2 ને છેદમાં લઈ જઈશું તો D બરાબર 12 છેદમાં 2 2 6 12 આમ દોસ્તો આપણને D ની કિંમત મળશે 100 હવે D બરાબર 6 મળ્યા આપણે સમાંતર શ્રેણી શોધવાની છે તો સમાંતર શ્રેણી શોધવા માટે A અને D ની જરૂર પડે તો હવે આપણે A કેવી રીતે શોધવો તો એના માટે આપણને A3 આપેલું છે કે A3 બરાબર આપણને 16 આપેલું છે A3 નું સૂત્ર આપણે મૂકીએ મિત્રો કયું યસ A+2D બરાબર 16 હવે એ આપણે શોધવાનો છે 2 પ્લસ ગુણ્યા ડી ની કિંમત આપણને 6 મળી ગઈ બરાબર 16 તો એ 2 6 12 બરાબર 16 એ 12 ને પાછળ લઈ જઈએ એટલે 16 માઇનસ 12 માટે એ બરાબર 4 આમ એ બરાબર 4 અને ડી બરાબર 6 આપણે શ્રેણી બનાવવાની છે તો શ્રેણી તમે જાણો છો કે પ્રથમ પદ આપણે બનાવીએ તો પ્રથમ પદ તો 4 છે પ્રથમ પદ બરાબર 4 હવે બીજું પદ આપણે બનાવીએ A2 તો બીજા પદ માટેનું સૂત્ર A+D તો A ની કિંમત આપણને આપેલી છે 4 અને D ની કિંમત આપણને મળી છે દોસ્તો 6 તો 4 પ્લસ 6 એટલે 10 ત્યાર પછી ત્રીજું પદ તો ત્રીજા પદનું સૂત્ર એ તો આપણને આપેલું જ છે ત્રીજું પદ તો 16 છે બરોબર તો આમ આપણી શ્રેણી બનશે મિત્રો 4 10 16 બરોબર
તો આવી રીતે આપણે દાખલાને ગણી શકીએ. જય સ્વામિનારાયણ.